સ્વાગત છે મિત્રો તમારું ફરી એકવાર આપણે આ યુટ્યુબ ચેનલ પર. હવે આપણે ફક્ત મહિલાઓ માટે ફિલ્મ અને હે કેમ છો લંડન બંને ફિલ્મોના બોક્સ ઓફિસ કલેક્શન વિશે આપણે આ વિડીયોમાં વાત કરવાની છે. ફક્ત મહિલાઓ માટે ફિલ્મ જે છે એના 19 દિવસ પૂરા થઈ ગયા છે અને હે કેમ છો લંડન એના 5 દિવસ પૂરા થઈ ગયા છે. તો બંનેનું કલેક્શનનો શું હાલ છે બોક્સ ઓફિસ પર એના વિશે આપણે ચર્ચા કરીએ. તો સૌથી પહેલાં આપણે ફક્ત મહિલાઓ માટે ફિલ્મ જે છે એના વિશે વાત કરીએ. તો ફક્ત મહિલાઓ માટે ફિલ્મ જે છે એની ઓક્યુપન્સી 6.28% હતી. એમાં મોર્નિંગ શો 5.91, આફ્ટરનૂન શો 5.74, ઇવનિંગ શો 5.63 અને નાઇટ શો 7.87% ની ઓક્યુપન્સી સાથે આ ફિલ્મના શો ચાલેલા હતા. શોની વાત કરું તો 587 શો આ ફિલ્મના હતા. કલેક્શનની વાત કરું તો 18મા દિવસે અને 19મા દિવસે બંને દિવસે કલેક્શન એક સરખું આવેલું છે. 22 લાખ રૂપિયાનું કલેક્શન આવેલું છે. ટોટલ કલેક્શનની વાત કરું તો 19 દિવસનું ટોટલ કલેક્શન થાય છે 12 કરોડ અને 25 લાખ રૂપિયા. એટલે ખૂબ જ સારી વાત છે. અને હે કેમ છો લંડન જે 5 દિવસ પૂરા થઈ ગયા છે, શુક્રવારે જ હજુ ફિલ્મ રિલીઝ થઈ હતી, તો હે કેમ છો લંડનની ઓક્યુપન્સીની જો વાત કરું ને તો 4.63% ઓક્યુપન્સી હતી. એમાં મોર્નિંગ શો 4.53%, આફ્ટરનૂન શો 3.74%, ઇવનિંગ શો 6.83% અને નાઇટ શો 3.85% ઓક્યુપન્સી સાથે આ ફિલ્મના શો ચાલેલા હતા. શોની વાત કરું તો 226 શો આ ફિલ્મના 5મા દિવસે ચાલેલા હતા, જે ખૂબ ઓછા કહેવાય. અને કલેક્શનની વાત કરું તો 4થા દિવસે અને 5મા દિવસે બંને દિવસે 5-5 લાખ રૂપિયાનું કલેક્શન આવેલું છે. અને 5 દિવસનું ટોટલ કલેક્શનની વાત કરું તો ટોટલ કલેક્શન થાય છે 57 લાખ રૂપિયા. એટલે આ ફિલ્મ તો અત્યારથી જ ઓલરેડી ડિઝાસ્ટર સાબિત થઈ ગઈ છે. અને હવે 2 દિવસ પછી ફિલ્મ આવી રહી છે વીર ઈશાનું શ્રીમંત અને બોલિવૂડની ફિલ્મ છે બ્રહ્માસ્ત્ર. તો જોઈએ છે હવે શું હાલ થાય છે ગુજરાતી ફિલ્મનો. કારણ કે એક તો સ્ક્રીન જે છે એ ખૂબ ઓછી મળશે ગુજરાતી ફિલ્મને, કારણ કે બોલિવૂડની સૌથી મોટી ફિલ્મ રિલીઝ થઈ રહી છે. જોઈએ હવે જે હાલ હોય. બાકી વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.